ઓકે બચ્ચા લોક, સો હેલો એન્ડ વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ઓફ આલ્ફા વિદ્યા સંકુલ. અહીંયા આપણે વાત કરીએ છીએ તમારા ધોરણ 8ના ચેપ્ટર નંબર 14, ઓકે, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. આ ચેપ્ટરની આજે આપણે જે છે એ શરૂઆત કરવાની છે. આપણો પહેલો લેક્ચર છે આ ચેપ્ટર માટે. આ પહેલા લેક્ચરની અંદર આપણે બેઝિક માહિતી જે છે એ મેળવવાની છે કે ભાઈ વિદ્યુત શું છે. આમ તો વધારે વિદ્યુત વિશે અભ્યાસ, ઇલેક્ટ્રિસિટી કોને કહેવાય, કઈ રીતે કામ કરે, કઈ રીતે બને એ તમે 10th સ્ટાન્ડર્ડની અંદર જોશો, પણ હું તમને બેઝિક નોલેજ જે છે એ આજના લેક્ચરમાં આપી દઈશ. અને ત્યારબાદ આપણે બે પ્રકારના ખાસ પદાર્થો હોય છે એમના વિશેની વાત કરવાની છે. અમુક પદાર્થ કે જેને સુવાહકો કહેવામાં આવે છે વિદ્યુતના, અને અમુક પદાર્થ જેમને વિદ્યુતના મંદવાહકો કહેવામાં આવે છે. તો આપણું ચેપ્ટર નંબર 14 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. કેમિસ્ટ્રી પોર્શનનું આ ચેપ્ટર છે આપણું, અને ચેપ્ટરનું નામ છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. ક્યુ ચેપ્ટર આપણે ભણીએ છીએ બાળકો? વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. આજના લેક્ચરમાં આપણે બેઝિક માહિતી મેળવવાની છે વિદ્યુત પ્રવાહ વિશે, અને પછી બે પ્રકારના પદાર્થો વિશે. હવે વિદ્યુત પ્રવાહ અથવા તો ઇલેક્ટ્રિસિટી શું છે એનું પ્રેક્ટિકલ નોલેજ તમને છે કે તમારી ઘરની અંદર પંખો અત્યારે બંધ છે, ફેન ઓફ છે, જેવું તમે સ્વિચ ઓન કરો છો એટલે કંઈક એક વસ્તુ જે છે એ ફેનની અંદરથી વહન પામે છે, અને જે પંખો છે એને ફરવા માટે ઉર્જા આપે છે. આમ સ્વિચ ઓન કરતા તમને એક ઉર્જાનું સ્વરૂપ મળે છે જે પંખાને ફેરવવાનું કામ કરશે. સેમ વસ્તુ તમારી ઘરે બલ્બ તમે ચાલુ કરો છો, જેવી સ્વિચ ઓન કરશો એટલે બલ્બને કંઈક મળે છે, એ બલ્બની અંદરથી કંઈક વસ્તુ જે છે એ વહન કરે છે જે બલ્બને પ્રકાશ ઉર્જા ફેંકવા માટે ઉર્જા પૂરી પાડે છે. આમ તો જોવા જઈએ તો આપણી આસપાસની અત્યારની આખી જ દુનિયા જે છે એ વિદ્યુત ઉર્જા અથવા તો ઇલેક્ટ્રિસિટી ઉપર જ કામ કરે છે. તમારો મોબાઈલ ફોન, તમારું લેપટોપ, ફેન, એસી, ટીવી, લેપટોપ, બધી જ વસ્તુઓ આજની આપણી આ જે મોડર્ન લાઈફ છે એના માટે વિદ્યુત જે છે એ ખૂબ જ વધારે મહત્વનું બની જાય છે. તો વિદ્યુત શું છે? તો એક નાનો એવો પોઈન્ટ જે છે એ આપણે લખી શકીએ વિદ્યુત માટે કે ભાઈ વિદ્યુત એક પ્રકારની ઉર્જા છે. વિદ્યુત કે જેને આપણે ઇલેક્ટ્રિસિટી એવું પણ કહીએ છીએ, તે એક પ્રકારની ઉર્જા છે. વિદ્યુત પ્રવાહ જ્યારે જુદા જુદા પ્રકારના સાધનોની અંદર વહન પામશે તો ત્યારે તમારા જે ડિવાઇસીસ છે એ પોતાનું કામ કરશે. ફેનમાંથી વિદ્યુત પસાર થશે, ફેન તમારો ફરશે. ટીવીમાંથી વિદ્યુત પસાર થશે, ટીવી તમારું જે છે એ તમને ઓડિયો અને વિડીયો આપશે. તમારો મોબાઈલ જે છે એ ચાલે છે વિદ્યુતના લીધે. આમ હજી એક મુદ્દો આપણે વિદ્યુત માટે લખી શકીએ કે જ્યારે કોઈ ડિવાઇસ એટલે કે સાધનમાંથી વિદ્યુત પ્રવાહનું અથવા તો વિદ્યુતનું વહન થાય છે ત્યારે તે સાધન યોગ્ય કાર્ય કરે છે. એને જે કરવાનું છે એ કાર્ય કરે છે કારણ કે એને ઉર્જા મળી જાય છે. આપણે પહેલા જ લખ્યું વિદ્યુત એક પ્રકારની ઉર્જા છે. ઇલેક્ટ્રિસિટીને આપણે નોર્મલી ઇલેક્ટ્રિક કરંટ તરીકે એટલે કે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખતા હોઈએ છીએ. આવો પ્રવાહ શબ્દ એટલા માટે બોલવામાં આવે છે કારણ કે બાળકો જ્યારે તમે સ્વિચ ઓન કરો છો ત્યારે તમારા ઘરનું જે વાયરિંગ છે એની અંદરથી એક ખાસ પ્રકારના કણો જેમનું નામ છે ઇલેક્ટ્રોન એનું વહન થાય છે. હવે ઇલેક્ટ્રોન શું છે, કઈ રીતે વહન કરે છે, આ બધી જ વાતો તમારે ધોરણ 10ની અંદર શીખવાની છે. અત્યારે ખાલી એક કોન્સેપ્ટ યાદ રાખો કે જેવી તમે સ્વિચ ઓન કરશો એટલે વાયરની અંદરથી ખાસ પ્રકારના કણો જે છે એ ભાગવાની શરૂઆત કરે છે, અને એ કણોનું નામ શું છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ભાગે એટલે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ જે છે એ તમને જોવા મળે છે.
જેવી તમે સ્વિચ ઓન કરશો એટલે આ વાયરની અંદર કોણ ભાગવાનું છે? ઇલેક્ટ્રોન્સ. કણો જે હું ડ્રો કરું છું એ કણોનું નામ શું છે? ઇલેક્ટ્રોન્સ. એ ભાગવાના છે અને ઇલેક્ટ્રોન્સ ભાગે એટલે તમને શું જોવા મળે? વિદ્યુત પ્રવાહ. આ ઇલેક્ટ્રોન્સ શું છે, કઈ રીતે કામ કરે છે, શા માટે ભાગે છે, આ બધું ધોરણ 10 ની અંદર શીખવાનું છે. અત્યારે બસ આ બેઝિક વસ્તુઓ વિદ્યુત પ્રવાહ માટે યાદ રાખવાની છે. એક પ્રકારની ઉર્જા છે. જ્યારે તમે વિદ્યુતને કોઈ સાધનની અંદરથી પસાર કરો છો તો એ પોતાનું કાર્ય કરશે, કારણ કે એક ઉર્જા છે. અને છેલ્લી એક વસ્તુ કે ભાઈ વિદ્યુત જે છે એની અંદર શું હોય? તો ભાઈ ભાગતા ઇલેક્ટ્રોન્સ હોય. ઇલેક્ટ્રોન એક ખાસ પ્રકારના કણ છે જેના વિશેની માહિતી તમને આગળના ધોરણોમાં મળવાની છે. હવે કે ભાઈ શું દરેક પદાર્થની અંદરથી વિદ્યુતનું વહન થઈ શકે? વાયરમાં તો આપણને ખબર છે કે ભાઈ તમારી ઘરે જે ધાતુના વાયર છે કોપરના, આપણા જે ઘરની સર્કિટ બનેલી હોય એની અંદર તો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. પરંતુ બધા જ પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી. અમુક એવા પદાર્થો છે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કદાચ સાંભળેલું હશે કે જો કોઈ વ્યક્તિને શોક લાગ્યો હોય તો આપણે એ વ્યક્તિને એ શોકની અંદરથી અથવા તો જ્યાંથી એને શોક લાગ્યો છે એ જગ્યાએથી જુદો પાડવા માટે લાકડાની સ્ટીકનો ઉપયોગ કરીએ. તો લાકડું જે છે એટલા માટે વપરાય છે કારણ કે તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અથવા તો બહુ જ ઓછા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ જ રીતે તમે કદાચ જોયું હશે કે જે ઇલેક્ટ્રિશિયન્સ હોય, જે અલગ અલગ પ્રકારના વિદ્યુત ઉપકરણો જે ડિવાઇસીસ જે છે, એપ્લાયન્સીસ જે છે એમને રિપેર કરતા હોય, તો એ લોકો રબરના તળિયાવાળા શૂઝ યુઝ કરે, કારણ કે રબર પણ એક એવું પદાર્થ છે જે વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થવા દેતો નથી. આમ વ્યવહારમાં તમને બે પ્રકારના પદાર્થો જોવા મળે છે બાળકો. એક એવા પદાર્થો જેમાં સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે અને બીજા એવા પદાર્થો જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકતું નથી. તો આ બંને પદાર્થોને આપણે અલગ અલગ નામ આપી શકીએ. અને કયા નામ આપવાના છે જુઓ. જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન બહુ જ ઇઝીલી થઈ શકે, સરળતાથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરી શકશો, તેમને કહેવાય વિદ્યુતના સુવાહકો. શું કહેવાય? સુવાહકો. પહેલી આપણે કેટેગરી આપી દીધી છે, પ્રકાર આપી દીધો, વિદ્યુતના સુવાહકો. વ્યાખ્યા બાળકો કે આપણે આ રીતે લખી શકીએ. શું લખશું વ્યાખ્યામાં જુઓ? તો જે પદાર્થમાંથી, બહુવચન લખીએ, જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિસિટી સરળતાથી પસાર થઈ જાય, ઇઝીલી તમે પસાર કરી શકો, તેને શું કહેવાય છે? વિદ્યુતના સુવાહકો કહેવામાં આવે છે. વિદ્યુતના સુવાહકો કહેવામાં આવે છે. આમ આ તમારી પહેલી વ્યાખ્યા, સુવાહક પદાર્થો, જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે, જવા દેશે વિદ્યુત પ્રવાહને બહુ જ ઇઝીલી, તો એવા પદાર્થોને શું કહેવાય? સુવાહક પદાર્થો. સુવાહક પદાર્થોમાં કોણ કોણ આવશે? તો ધાતુની બનેલી દરેક વસ્તુ, કોપરના વાયર, એલ્યુમિનિયમના વાયર, લોખંડની કોઈ પણ વસ્તુ, જેટલી પણ ધાતુઓ છે એ બધી જ સુવાહક પદાર્થોમાં આવવાની છે. આમ એક્ઝામ્પલ્સ તમે સુવાહકના લખી શકો. ધાતુ પદાર્થો, અલગ અલગ પ્રકારની ધાતુઓ, મેટલ્સ. અને એટલા માટે જ બાળકો વાયરિંગ જે હોય, જે વાયર્સ હોય છે એ ધાતુમાંથી બનાવવામાં આવે છે, કેમ કે આપણે વાયર્સનું કામ જ શું છે? વિદ્યુત પ્રવાહને લઈ જવાનું. તો જો તમે વાયર્સને સુવાહકથી ના બનાવો તો વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર ના થાય, અને એવું આપણે જોતું નથી. આપણે તો વિદ્યુત પ્રવાહને પસાર કરવા છે. આમ સુવાહકના એક્ઝામ્પલ્સમાં આપણે અલગ અલગ પ્રકારની ધાતુઓ લખી શકીએ. કઈ કઈ ધાતુઓ? તો તમને જેટલા પણ ધાતુના નામ આવડતા હોય, જેમ કે એલ્યુમિનિયમ,
ત્યારબાદ કોપર, કોપર એટલે કે તાંબુ, અને સામાન્ય રીતે તમને જેટલા પણ વાયરો દેખાય છે બ્રાઉન કલરના એ કોપર એટલે કે તાંબામાંથી જ બનેલા હોય છે, કેમ કે વિદ્યુત પ્રવાહનું સુવાહક છે અને સાથે સાથે એટલું બધું વધારે એક્સપેન્સિવ પણ ના હોય એટલા માટે વાયર બનાવી શકાય. આ ઉપરાંત તમે લોખંડ પણ લખી શકો. અને તો આ રીતે આપણે એક પ્રકારના પદાર્થો વિશે વાત કરી જેમનું નામ છે સુવાહક. હવે સુવાહક પછી બીજી કેટેગરીના પદાર્થો જેમને શું કહેવાય, વિદ્યુતના મંદ વાહકો. બીજા પ્રકારના પદાર્થો વિદ્યુતના કેવા, મંદ વાહકો. સુવાહકો કરતા ઊંધી વસ્તુ જે છે એ આપણે લખવાની છે. સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ જાય, મંદવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રિસિટી જે છે એનું વહન સરળતાથી થઈ શકતું નથી. આમ જે પદાર્થમાંથી અથવા તો જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકતું નથી, શકતું અને આ નને કાઢી નાખી, હા થઈ શકતું નથી, તેમને શું કહેવાય છે, મંદ વાહકો કહેવામાં આવે છે. મંદવાહકો કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દેશે નહીં, રોકશે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં. એક્ઝામ્પલમાં ક્યાં ક્યાં પદાર્થો આવે આપણે હમણાં જ વાત કરી, લાકડું, ત્યારબાદ રબર પણ લખી શકાય, અને ત્રીજું તમે ચાહો તો પ્લાસ્ટિકની વસ્તુઓ જે છે એમનો પણ સમાવેશ મંદવાહકોમાં કરી શકશો, કારણ કે તેમાં વિદ્યુત પ્રવાહ જે છે એનું વહન થઈ શકતું નથી. આમ એક્ઝામ્પલ્સની અંદર આપણે આ ત્રણ પદાર્થોના નામ લખી લેજો. સૌથી પહેલા લખશું લાકડું, વુડ, ત્યારબાદ આપણે લખશું રબર અને પ્લાસ્ટિક. તો આ ત્રણેય એક્ઝામ્પલ્સ કોના છે, એવા પદાર્થોના જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકતો નથી. આમ વિદ્યુત પ્રવાહ જે છે એના માટે આપણે બે પ્રકારના પદાર્થોની વાત કરી. એક વસ્તુ નોટ કરો કે અત્યાર સુધી આપણે જેટલા પણ એક્ઝામ્પલ્સ લખ્યા છે એ બધા જ એક્ઝામ્પલ મોટે ભાગે, આમ તો બધા જ 6-6 એક્ઝામ્પલ જે છે એ ઘન પદાર્થના છે. તો તરત તમારા મગજમાં એવો પ્રશ્ન થાય કે સર શું પ્રવાહી પદાર્થમાં પણ વિદ્યુતના વાહક અને મંદવાહક હોય કે ના હોય? તો યાદ કરો, તમને ઘણીવાર તમારા પેરેન્ટ્સ કહેતા હશે કે ક્યારેય ભીના હાથે સ્વિચ અથવા તો પ્લગને અડવા નહીં, કારણ કે પાણી જે છે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે સરળતાથી. એનો અર્થ એવો થાય કે પાણી જે છે, પ્રવાહી અવસ્થામાં આપણે વાત કરીએ છીએ પદાર્થની, તો પાણી એ વિદ્યુત પ્રવાહનું કેવું હશે વિચારો, સુવાહક હશે કે મંદવાહક? વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે તમને શોક લાગે અને એટલા માટે તમને અડવાની ના પાડે. આમ પાણી જે છે એ વિદ્યુત પ્રવાહનું સુવાહક હોય છે અને એટલા માટે જ ભીના હાથે ક્યારેય લગ્ન અડવા નહીં. પાણી એ વિદ્યુત પ્રવાહન સુવાહક હોય છે. આ પાણીની તો આપણને ખબર હતી, શું પાણી સિવાય પણ આપણે બીજા પ્રવાહી પદાર્થોને વિદ્યુત પ્રવાહના સુવાહક કે મંદવાહકની કેટેગરીમાં વિભાજિત કરી શકીએ? તો હા કરી શકીએ, પણ એ વસ્તુ કરવા માટે તમારે એક સાધનની જરૂર પડશે અને એ સાધનનું નામ છે વિદ્યુત ટેસ્ટર. કદાચ તમે આગળના ધોરણની અંદર ટેસ્ટરની રચના જોઈ હશે, એ જ ટેસ્ટર જે છે એમાં થોડો એવો ચેન્જ કરી અને આપણે એક નવું ટેસ્ટર બનાવવાનું છે. એ ટેસ્ટર જે છે એનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ પ્રવાહી જે વિદ્યુતનું વાહક છે કે મંદ વાહક એ ચેક કરી શકો. હવે એ ટેસ્ટર શું છે, કઈ રીતે કામ કરે છે, કઈ રીતે બનાવવાનું હોય છે, એ બધી બાબતની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. આ લેક્ચર માટે બસ આપણે આટલું જ રાખીએ છીએ. કઈ કઈ વાત કરી આપણે,
તો વિદ્યુત પ્રવાહ વિશે આપણે બેઝિક માહિતી મેળવી અને પછી બે પ્રકારના પદાર્થો વિશે શીખા, એક વિદ્યુતના સુવાહક અને એક વિદ્યુતના મંદવાહક. આઈ હોપ કે તમને આખો લેક્ચર જે છે એ સમજમાં આવી ગયો હશે અને હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. સો એન્જોય યોર ડે એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.